દિવસમાં ભગવાન તો બધાને યાદ આવે છે, સાધુ પણ કોને યાદ આવે છે? આવે છે ભગવાન સાધુ થયા વગર થવાતું નથી, મોક્ષે સાધુ થયા વગર જવાતું નથી. સાધુપણું એટલે જગતમાં ઊંચામાં ઊંચી અવસ્થા છે, એનાથી કેવળ જ્ઞાન સુધી પહોંચાય છે. એટલે તમે બધા જે કંઈ ભગવાનની ભક્તિ કરો છો એના ફળમાં સાધુપણું મળે તો સાચું ફળ. બાકી બધું જે કંઈ મળે, દેવલોક મળે કે ભૌતિક શક્તિઓ મળે, એ લાઈટ છે, પુણ્ય પૂરું થાય એટલે ખલક. પુણ્યની ઉપાર્જન સ્થાન કયું? તો કે સાવકપણાનું સ્થાન એ સાધુપણું મેળવવા માટે. જે સાવકપણું સાધુપણું ન મેળવી આપે એ સાવકપણું એ પુણ્ય પરવારે એટલે પાછા નીચે. દસમા માળ સુધી ચડ્યા પછી આકાશમાં ઉડાય નહીં, નીચે જ ઉતરવું પડતું હોય તો દસમું માળ કામનો શો. સાવકપણું સાધુપણું યાદ આવે અને સાધુપણું મળે માટે છે. અને સાધુપણું પણ વૈરાગ્ય અને ત્યાગ યાદ મળે તો છે. દેવતાઓ અમારા કરતાં ઊંચા કે અમે ઊંચા? દેવતાઓ અમારા કરતાં ઊંચા કે અમે ઊંચા? શા માટે? દેવલોક પણ અમારા દ્રષ્ટિમાં કથિર છે. એટલે જ્યાં ભૌતિક શક્તિઓ કથિર લાગે ત્યાં આંતરિક સુખ મળે, જ્યાં ભૌતિક શક્તિઓ વિકસિત લાગે ત્યાં આંતરિક સુખની ઝાંખી પણ ન મળે. એટલે આત્માનો અનુભવ કોને થાય? ભૌતિક શક્તિ જેને તુચ્છ લાગે, જેને અપ્રધાન લાગે, એને એમાંથી મન નિવૃત્ત થાય એને આધ્યાત્મિક શક્તિ મળે. બાકી બધી ભૌતિક શક્તિ અને પુણ્ય શક્તિ છે. એટલે રોજ સાધુપણું યાદ કરવાનું, ભગવાન ભાઈ સાધુપણું માગવાનું, અને અમને ક્યારે સંયમ મળે, અમે તમારા માર્ગે ક્યારે આગળ વધીએ અને મોક્ષમાં ક્યારે જઈએ, આવું રોજ પૂજા કરતી વખતે માગો. ક્ષમતા માગવાની, વૈરાગ્ય માગવાનો, ત્યાગ માગવાનો. વૈરાગ્યનું ફળ ત્યાગ છે. વૈરાગ્ય અંદર છે કે નહીં, બહારથી વૈરાગ્ય બનાવટી પણ આવી જાય પણ હૃદયમાં ત્યાગ હોય તો સાચો વૈરાગ્ય કહેવાય. એટલે અમને એમ લાગે કે તમે સુખી છો, અમે ખોપા છીએ. અમને એમ લાગે કે અમારા જેવો કોઈ સુખી નથી, આ બધા ફોફામાં સોજા ચડેલા માણસ જાડા થયેલા હોય તો કેવા લાગે? સોજા ચડ્યા હોય એ માણસો રોગીઓ કે નિરોગીઓ? આ બધું સોજો છે, પુણ્યનો સોજો છે. એટલે તમને તમારું જીવન આખું એમાં જ વધ વધારે વૈયટમાં જ બધું વ્યવસ્થામાં જાય અને એના ઉપર તમે ઊંફ લઈને ફરો. એટલે સાધુપણું યાદ ના આવે, સાધુપણું સુખી છે એ યાદ આવે છે, સાધુ સુખી એવું યાદ આવે છે. માટે રોજ ભગવાનનો માર્ગ, સંયમનો માર્ગ, ભગવાનને શાસન થાપી એ પણ સાધુપણું આપીને કરતા. ગણધરોને પહેલાં ઉપદેશ આપીને દીક્ષા આપી, ગણધરોને પછી દ્વારસાંગી આપી, પછી તીર્થ આપ્યું. તીર્થ સાધુપણા પ્રભા ચતુર્વિધ સંઘ છે, પણ સાધુપણું પ્રધાન છે. તમને પ્રધાન ન રાખ્યા, દેવતાઓને ને ઇન્દ્રોને પ્રધાન ન રાખ્યા. માટે અંદર વૈરાગ્ય ખૂબ કેળવજો, ત્યાગ ખૂબ કેળવજો. જીવનની અંદર તપ ત્યાગ પ્રભુ ભક્તિ અને સાધુ ભક્તિ સાધુ ભક્તિ એ ખૂબ કરજો અને તમારું આત્માની અંદર વૈરાગ્ય આવશે તો આગળ વધશો. તો આ બધું તો આયુષ પૂરું થાય એટલે બધું સમાપ્ત છે. ચક્રવર્તીઓ પણ સાતમી નરકમાં જાય છે અને સામાન્ય મનુષ્ય પણ સાધુ માર્ગે આવીને દેવલોકમાં ને મોક્ષ સુધી જાય છે. માટે ચક્રવર્તીઓ ગર્ભવાસમાં રહીને કોઈ મોક્ષે ગયા છે? ભરત મહારાજાને આદિશા ભુવનમાં કેવળ જ્ઞાન થયું, પછી શું કર્યું? ભરત મહારાજે રાજ્ય સંભાળ્યું કે છોડ્યું? કેવળ જ્ઞાન થયા પછી પણ છોડવાનું છે શું? એટલે ચક્રવર્તીઓ રાજ્ય છોડીને દીક્ષા લે છે. માટે દીક્ષાની ભાવના રોજ કરજો. દીક્ષા મળે તો બહુ ઉત્તમ, તમારાથી પણ દીક્ષા લઈને જ ઉત્તમ આરાધના થઈ શકે. માટે દીક્ષાની ભાવના કરજો અને આ બધું છોડવાની ભાવના કરીને
ભગવાનની શાસનની આરાધના કરજો ને 12 વર્ષ સમજ્યા છો તમે, શ્રાવકનો માર્ગ સમજ્યા છો, શ્રાવકના આરાધના ભગવાનનું જ્ઞાન મેળવો અને મેળવીને સત્ય આરાધના કરજો. બસ ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.